नमस्कार विद्यार्थी मित्रों, अपने धोरण 11 नी अंदर प्रथम चैप्टर एकम अने मापन पद्धति यूनिट एंड मेजरमेंट की शुरुआत करी थी। एना प्रथम लेक्चर नी अंदर अपने भण्या था कि वॉट इज द फिजिकल क्वॉंटिटी, मतलब कि भौतिक राशि शू छे। अपने अत्यार सुधीनी अंदर भौतिक राशि नी अंदर अभ्यास कर्यो हतो कि एक एवी राशि कि जेनी मददथी सतत ने सतत कोई घटनानुं निर्देशन करी शकाय, साथे साथे तेनुं मापन पण करी शकाय अने तेने नियमना रूपमां रजू करी शकाय, एवी बेजिकली जे राशि होय एने तमे शुं कहो छो भौतिक राशि। दाखला तरीके लंबाई छे, दळ छे, समय छे वगैरे वगैरे तमे भौतिक राशि तरीके कंसिडर करी शको छो। हवे भौतिक राशिने बेजिकली फिजिकल क्वॉंटिटीने क्यू इज इक्वल टू एन इन टू यू, જ્યાં એન શું છે ભાઈ, એન એ જે તે ભૌતિક રાશિનો મૂલ્ય દર્શાવે છે, અને યુ શું છે કે જે એઝ ઇટ ઇઝ યુનિટ છે, મતલબ કે જે તે ભૌતિક રાશિનો શું દર્શાવે છે, એકમ છે। ધારો કે કોઈનું દળ હોય તો દળને કેજીમાં મેઝર કરી શકાય, લંબાઈ હોય તો લંબાઈને મીટરમાં કન્સિડર કરી શકાય છે, અને ક્યુ શું છે કે ભૌતિક રાશિ છે। ઓકે, ગયા લેક્ચરની અંદર આપણે ભણી ચૂકેલા છે કે એન ઇઝ વન પણ યુ થશે, મતલબ કે જો એકમ, મતલબ કે જો એકમ મોટો હશે તેનું મૂલ્ય કેવું હશે, નાનું હશે, બંને એકબીજાના ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ થાય છે। નેક્સ્ટ લેક્ચરની અંદર એના મુખ્યત્વે ત્રણ પ્રકાર હતા કે એક હોય છે ગુણોત્તર, એક હોય છે અદિશ અને એક હોય છે સદિશ। ઓકે, ગુણોત્તરની અંદર કે પહેલાં તો ગુણોત્તરની અંદર ક્યારે પણ બે સમાન ભૌતિક રાશિ હોય છે, એ બે સમાન ભૌતિક રાશિનો તમે શું લો છો, ભાગાકાર કરો છો, મતલબ કે એકબીજાનો ગુણોત્તર લો છો। જ્યારે પણ બે સમાન રાશિ હોય તો હંમેશા તે એકમ રહિત હોય છે। શું હોય છે? એકમ રહિત। ઓકે, આ વસ્તુ યાદ રાખવી ખાસ કે ધારો કે મેં બે દળનો ગુણોત્તર લીધો, દળનો ગુણોત્તર લઈએ તો કેજી ભાગ્યા કેજી તો બંને કેવા થશે, ઝીરો થશે। તો એ જ પ્રમાણે ગુણોત્તર એ હંમેશા એકમ રહિત રાશિ છે। એની અંદર મુખ્યત્વે ત્રણ સબ પાર્ટ્સ તમે ભણી ચૂકેલા છો। પ્રથમ છે સાપેક્ષ ઘનતા। સાપેક્ષ ઘનતાની અંદર શું હોય છે, સાપેક્ષ ઘનતા વિદ્યાર્થી મિત્રો શું છે, ધારો કે મારે કોકની સાપેક્ષ ઘનતા શોધવી છે તો હું શું કરીશ, સાપેક્ષ ઘનતા એટલે કે જે તે વસ્તુની ઘનતા ભાગ્યા 4° સેલ્સિયસ એ પાણીની ઘનતા, અહીંયા લખી દીધી છે કે ભાઈ વસ્તુની ઘનતા ભાગ્યા 4° સેલ્સિયસ એ પાણીની ઘનતા। હવે બેઝિકલી તમે બધાને ખ્યાલ હશે કે 4° સેલ્સિયસ એ પાણીની ઘનતા એઝ ઇટ ઇઝ 1000 kg/m³ જેટલી કન્સિડર કરી શકાય કે 4° સેલ્સિયસ એ પાણીની ઘનતા કેટલી હોય, કે સાહેબ કોઈ બી હોય, ધારો કે મારે શીશાની ઘનતા શોધવી હોય, ગમે તે પદાર્થની મારે ઘનતા શોધવી હોય તો એ જે તે વસ્તુની ઘનતા થશે ને ડિવાઈડ મેં ક્યાં હોગા 4° સેલ્સિયસ એ વોટર કી ડેન્સિટી હોગી, મતલબ કે 4° સેલ્સિયસ એ પાણીની ઘનતા હોય છે। ઓકે, એના પછીના બીજા ટોપિકની ચર્ચા કરીએ છીએ। એના પછી હતું કે સાહેબ વક્રી ભવનાંક, કે જે તમે ઓલરેડી ભણી ચૂકેલા છો, વક્રી ભવનાંકને બેઝિકલી એન સાથે કન્સિડર કરીએ છીએ। એન એટલે શું થશે કે ભાઈ વક્રી ભવનાંક એટલે કે રિફ્રેક્શન, વક્રી ભવનાંકનો એકમ એનું સૂત્ર તમે ભણી ચૂકેલા છો। વક્રી ભવનાંક એટલે શું કે ભાઈ હવાની અંદર પ્રકાશનો વેગ ભાગ્યા શૂન્યાવકાશની, અહીંયા લખી દીધી છે હવામાં પ્રકાશનો વેગ ભાગ્યા શૂન્ય અવકાશ, પ્રકાશનો વેગ બેઝિકલી લખ્યું હોય તો v/c હોય છે। તમને લાસ્ટ લેક્ચરની અંદર પ્રકાશના વેગનું મૂલ્ય કીધું હતું, અહીંયા હું ફરીથી એકવાર રિપીટેશન કરાવું છું। પ્રકાશના વેગનું મૂલ્ય 3×10^8 m/s જેટલું હોય છે। જેમ જેમ શૂન્યાવકાશમાંથી પ્રકાશ આપણા પૃથ્વીની અંદર દાખલ થાય છે તો જેમ જેમ માધ્યમ બદલાય છે તેમ તેમ આ વેગમાં સતત ને સતત કાં તો વધારો થાય છે અથવા તો ઘટાડો થાય છે, મતલબ કે સતત ને સતત શું થાય છે, બદલાય છે। તો એઝ ઇટ ઇઝ એન ઇઝ ઇક્વલ ટુ v/c, વી મતલબ કે વેગનો એકમ તમે જાણો છો m/s, એઝ ઇટ ઇઝ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3×10^8
મીટર પર સેકન્ડ જેટલો હોય છે. હું ફરીથી એકવાર રિપીટેશન કરું છું, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸, શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ 3×10⁸ મીટર પર સેકન્ડ. અને એઝ ઇટ ઇઝ આ પણ બંને કેવા થાય છે, તો આ રેશિયો કેવો મળ્યો, ગુણોત્તર કેવો મળ્યો, મને પરિમાણ રહિત મળ્યો. ઓકે, એઝ ઇટ ઇઝ એના ત્રીજા ભાગની ચર્ચા કરીએ છીએ કે જેને આપણે ભણી ચૂકેલા છીએ પરિમાણની અંદર, કે ત્રીજા ભાગની અંદર તણાવ એટલે શું થાય, કે પરિમાણમાં થતો ફેરફાર ભાગ્યા તેના મૂળ પરિમાણ થાય છે. અહીંયા થર્ડ લખીએ છીએ, તણાવ, સોરી, તણાવ એટલે કે પરિમાણમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ પરિમાણ. આ પણ એકમ રહિત જ રાશિ છે કે જેના પર કોઈ જ પ્રકારનો એકમ બેકમ હોતો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા બીજા ટોપિકની, ફર્સ્ટ ટોપિક હતો ભૌતિક રાશિનો ગુણોત્તર હોય છે, બીજા ટોપિકની ચર્ચા કરીએ છીએ. બીજા ટોપિકની અંદર ચર્ચા કરીએ એમાં સૌ પ્રથમ આવશે અદિશ, અને ઇંગ્લિશમાં કેવું હોય તેને સ્કેલર ક્વોન્ટિટી કહી શકાય. અદિશ લખી દઈએ, સ્કેલર. વિદ્યાર્થી મિત્રો, એક નવો શબ્દ આવ્યો તમારી માટે, વોટ ઇઝ ધ સ્કેલર ક્વોન્ટિટી, મતલબ કે સદિશ અને અદિશ શું છે, સદિશમાં શું ભેદ છે, અદિશમાં શું ભેદ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ પહેલાં અદિશની, ઓકે, અને એની સાથે સાથે ચર્ચા કરીએ છીએ સદિશની, અને બેઝિકલી કહેવા છે વેક્ટર. ઓકે, ચલો, એક હશે વેક્ટર ક્વોન્ટિટી, એક હશે સ્કેલર ક્વોન્ટિટી. ઓકે, ચલો, અહીંયા ધ્યાન આપીશો વિદ્યાર્થી મિત્રો, પિન્ટો અહીંયા ધ્યાન આપશો. અદિશ, પ્રથમ એની વ્યાખ્યા, કે જે ભૌતિક રાશિને માત્ર ને માત્ર મૂલ્ય હોય, શું હોય વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર મૂલ્ય હોય તેને બેઝિકલી તમે શું કહો છો, અદિશ. ધારો કે એક્ઝામ્પલ આપો કે દરેક પદાર્થનું કંઈક ને કંઈક શું હોય છે, દળ હોય છે. એક સિમ્પલ છે, મારી હાથમાં એક ડસ્ટર છે, તો આ ડસ્ટરનું વજન કેટલું, કે સાહેબ 10 ગ્રામ, બરાબર છે. હવે એ 10 ગ્રામ વજન કઈ જગ્યા પર છે, કઈ દિશામાં છે, એ વી ડોન્ટ નો, મને કોઈ જ પ્રકારનો અંદાજ નથી, ખ્યાલ નથી. ડસ્ટરના દરેકે દરેક કણને સ્વતંત્ર રીતે પોતાના દ્રવ્યનો જથ્થો, પોતાના અંદરના અણુ ને પરમાણુના સંરક્ષણ, એ બધાના ભેગાના લીધે એનું વજન 10 ગ્રામ થાય છે, પણ કઈ દિશામાં છે એ મને ખ્યાલ નથી. તો એ જ પ્રમાણે દળ એ અદિશ રાશિ તરીકે કન્સિડર કરી શકાય. કયા તરીકે? અદિશ રાશિ તરીકે. અદિશની સૌ પ્રથમ વ્યાખ્યા શું, કે જે ભૌતિક રાશિને માત્ર ને માત્ર મૂલ્ય હોય તેને આપણે શું કહીએ છીએ, અદિશ અથવા તો સ્કેલર ક્વોન્ટિટી. ઓકે, અહીંયા લખી દઈએ છીએ આપણે, કે જે રાશિને, જે ભૌતિક રાશિને માત્ર મૂલ્ય હોય, ને દિશા ન હોય, તેને અદિશ કહે છે. ચાલો, સૌપ્રથમ કે જે ભૌતિક રાશિને માત્ર ને માત્ર મૂલ્ય હોય છે, દિશા ન હોય, તેને આપણે બેઝિકલી અદિશ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અદિશ અને સદિશનો ભેદ તમને ધોરણ 11ની અંદર તથા ધોરણ 12ની અંદર પણ અતિ મહત્ત્વનો. ઘણીવાર બહુ બધા વિદ્યાર્થીઓ ધોરણ 12 સાયન્સની અંદર આવી જાય છે અને એ લોકોને એ પણ નથી ખબર હોતી કે સદિશ શું છે, અદિશ શું છે. અદિશ એટલે કે માત્ર ને માત્ર મૂલ્ય હશે, દિશા હશે નહીં. હવે એક વસ્તુ યાદ રાખો કે અદિશને ક્યારે પણ, ધારો કે મારે દળ છે, દાખલા તરીકે એક્ઝામ્પલ દળ, દળને મારે અદિશ સ્વરૂપે લખવું હોય તો હું આ રીતે લખી શકું. શું છે કે માત્ર ને માત્ર દળ છે, તો દળને માત્ર ને માત્ર એ જે તેની સંજ્ઞા વડે દર્શાવી શકાય, બરાબર છે. જ્યારે વેક્ટર આપણે ભણીશું તો વેક્ટર અથવા તો સદિશ છે તો એને અલગ રીતે દર્શાવી શકાશે, કે એની ભૌતિક ઓળખ હશે, કે તમને અદિશ પણ કઈ રીતે અલગ રાખી શકો છો અને સદિશ પણ અલગ કઈ રીતે રાખો છો. ધારો કે અદિશ લખવું હોય તો અદિશને એઝ ઇટ ઇઝ એના મૂળાક્ષરમાં અંદર તમે લખી શકો, બરાબર. હવે ઘણી વાર કેવું હોય છે કે અદિશના મૂલ્ય ઋણ પર જોવા મળે,
પણ અહીંયા જે ઋણ મૂલ્ય છે એ તેની દિશા દર્શાવતું નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવું. ઘણી જગ્યાએ કે સાહેબ મારું તો ઋણ મૂલ્ય આવ્યું, પણ એ ઋણ મૂલ્ય તેની દિશા દર્શાવતું નથી. ઓકે, શરૂઆતની અંદર અદિશ એટલે શું થશે કે અદિશ એટલે કે સ્કેલર ક્વોન્ટિટી કે જે ભૌતિક રાશિને માત્ર ને માત્ર શું હોય છે કે મૂલ્ય. ધારો કે દળ છે તો દળ કેટલું કે 10 ગ્રામ અથવા તો 100 કેજી. તો આ માત્ર ને માત્ર શું છે? મૂલ્ય છે. શું છે વિદ્યાર્થી મિત્રો? મૂલ્ય. બરાબર છે. તો એને કોઈ જ પ્રકારનો દિશા હોતી નથી. આ વાત કરીએ છીએ અદિશની. હવે એના પછી વાત કરીએ છીએ અથવા તો બીજું એક એક્ઝામ્પલ આપું છું. સમય. કીધું એવું થાય કે 12 કઈ દિશામાં વાગ્યા કે સાહેબ? એવું થાય કે 12 ઉત્તરમાં વાગ્યા, 12 પશ્ચિમમાં વાગ્યા, 12 દક્ષિણમાં લાગ્યા, 12 પૂર્વમાં વાગ્યા. એવું ક્યારે પણ પોસિબલ થતું નથી. ઘણીવાર તમને ટાઈમ પૂછો કે ભાઈ કેટલા વાગ્યા? ભાઈ 10 વાગ્યા. તે 10 કઈ દિશામાં વાગ્યા છે? એવું પોસિબલ થાય ના? તો એ જ પ્રમાણે એ જે સમય છે, તો સમય એ બેઝિકલી કઈ છે કે ખાલી સાહેબ મારું મૂલ્ય હોય. મૂલ્ય કયું? કે સાહેબ 10 સેકન્ડ. કેટલા વાગ્યા? કે 10 વાગ્યા. કેટલા સેકન્ડ? ભાઈ 10 સેકન્ડ. બરાબર છે. તો એને માત્ર માત્ર શું છે? આ એઝ ઇટ ઇઝ મૂલ્ય છે અને દિશા હોતી નથી. વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવું કે ભાઈ અદિશ રાશિ શું છે? અદિશ એટલે કે જે ભૌતિક રાશિને માત્ર ને માત્ર મૂલ્ય હશે તેને દિશા હશે નહીં, તેને તમે શું કહો છો? અદિશ રાશિ કહો છો. હવે એક બીજા ટોપિકની ચર્ચા કરીએ છીએ કે જેને આપણે વેક્ટર ક્વોન્ટિટી અથવા તો સદિશ કહીએ છીએ. કે સાહેબ સદીશ, હવે નવું લાયા તમે? મિત્રો ધોરણ 11 અને 12 સાયન્સની અંદર આ જે સદીશ અને અદિશ છે ને એ બહુ મહત્ત્વના છે અને એના પર જ બહુ બધો આધાર રહેલો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. હવે વાત કરીએ છીએ અદિશની, થર્ડ ટોપિક લઈએ છીએ સદીશ વેક્ટર. આ એક મહત્ત્વની રાશિ છે. અત્યાર સુધી શરૂઆતની અંદર ભૌતિક રાશિ ભણ્યા. ભૌતિક રાશિનું બેઝિક સૂત્ર કે સાહેબ ક્યુ બરાબર એન ઇન્ટુ યુ. એના પછી આવ્યા હતા ગુણોત્તર. એના પછી આપણે હાલ ભણ્યા અદિશ. અને થર્ડની અંદર વાત કરીએ છીએ સદિશ. વોટ ઇઝ ધ વેક્ટર? સદિશ શું છે? તમે અત્યાર સુધી ભણ્યા કે સાહેબ અદિશ છે તેને માત્ર ને માત્ર મૂલ્ય હશે, જ્યારે સદિશ હશે તો સદિશને માત્ર ને માત્ર મૂલ્ય નહીં પણ એની સાથે સાથે એની દિશા પણ હોય છે. હવે કે પહેલાં તો સાહેબ સદિશની વ્યાખ્યા કે જે ભૌતિક રાશિને મૂલ્ય અને દિશા બંને હોય છે તેને તમે શું કહો છો? સદિશ કહો છો. શું કહો છો? સદિશ, મતલબ કે વેક્ટર કહો છો. વિદ્યાર્થી મિત્રો આ બેઝિક કોન્સેપ્ટ છે કે જે અતિ મહત્ત્વનો છે. અદિશ રાશિ, અદિશ કે માત્ર ને માત્ર શું હોય છે? કે સાહેબ મૂલ્ય હશે. જ્યારે સદિશ છે તો સદિશને શું થશે? કે સાહેબ મૂલ્ય પણ હશે અને તેની દિશા પણ હશે. વિદ્યાર્થી મિત્રો ધેટ ઇઝ ધ મેઇન ફેક્ટર, ધેટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ વેક્ટર ક્વોન્ટિટી એન્ડ ધ સ્કેલર ક્વોન્ટિટી. ઓકે, વેક્ટર હેઝ અ ડાયરેક્શન એન્ડ અ મેગ્નેટ્યુડ બોથ, એન્ડ સ્કેલર હેઝ ઓનલી મેગ્નેટ્યુડ. મતલબ કે સ્કેલર રાશિને, મતલબ કે અદિશ રાશિને માત્ર ને માત્ર શું હોય છે? મૂલ્ય હોય છે. જ્યારે સદિશ રાશિને વેક્ટર ક્વોન્ટિટીને મૂલ્ય અને દિશા બંને હોય છે. હું અહીંયા લખું છું, હું આખી વ્યાખ્યા નથી લખતો, હું તમને ફરીથી એકવાર કહું છું. સાહેબ સદિશ એટલે શું થશે? સદિશ એટલે કે જે ભૌતિક રાશિને મૂલ્ય અને દિશા બંને હોય છે તેને બેઝિકલી તમે શું કહો છો? સદિશ. હું ફરીથી એકવાર રિપીટ કરું છું, જે ભૌતિક રાશિને, ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો, જે ભૌતિક રાશિને મૂલ્ય અને દિશા બંને હોય તેને શું કહીએ છીએ? આપણે સદિશ રાશિ કહીએ છીએ. અહીંયા લખી દઈએ, મૂલ્ય અને દિશા બંને હોય તેને આપણે શું કહીએ છીએ? સદિશ રાશિ છે. સદિશ રાશિ છે તો સદિશ રાશિને દર્શાવવા માટે એક તો તેને ઘાટા અક્ષર અથવા તો તીર વડે દર્શાવાય છે. આ તીર એટલે પેલો તીર કોમઠાવાળું તીર નહીં હોય, આ તીર એટલે કે એના ઉપર નાનું એક નાનું સકડું તીર. હું અહીંયા દર્શાવી છે, એક્ઝામ્પલ આપીને સમજાવું છું તમને. વિદ્યાર્થી મિત્રો
વાત કરીએ છીએ સૌથી બેઝિકમાં બેઝિક સદીશ રાશિની, કે જે તમે બહુ બધી વાર ધોરણ 10ની અંદર અભ્યાસ કરી ચૂકેલા છો. વેગ, વેગ એટલે શું કે સાહેબ, એકમ સમયની અંદર પદાર્થે કાપેલા અંતરને તમે શું કહો છો? વેગ કહો છો. સિમ્પલ બેઝિકલી વેગ સાહેબ, પેલો દક્ષિણ દિશાની અંદર 10 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરે છે. તો 10 કિલોમીટર પર અવર કે જે મૂલ્ય થશે, અને દક્ષિણ તરફ જાય છે તો એ શું થશે? દિશા થશે. ચાલો એક બીજો એક્ઝામ્પલ આપું છું. ધારો કે કોઈ વ્યક્તિ છે એ એક્સ દિશાની અંદર, હા હવે એક નવું આવ્યું છે, અત્યાર સુધી મુખ્યત્વે તમે અક્ષ ભણી ચૂકેલા, હા કે સાહેબ અક્ષો તમે ભણી ગયેલા, એક બીજો અક્ષ ને એક ત્રીજો અક્ષ, એવું નહીં હોતું. શરૂઆતની અંદર અક્ષ મુખ્યત્વે 3 પ્રકારના કન્સિડર થશે. એક એક્સ અક્ષ થશે, એક વાય ડાયરેક્શન થશે, એક એક્સ વાય અને આ ઝેડ. આ થશે એનું ઉગમ બિંદુ. ઉગમ બિંદુની વ્યાખ્યા તમે ચેપ્ટર નંબર 3ની અંદર સમતલમાં ગતિ જે અંદર તમે ભણશો અથવા તો તમે અભ્યાસ કરશો ત્યારે તમને કહેવામાં આવશે. પણ અહીંયા હું સમજાવી દઉં છું કે કોઈ બી પદાર્થ હોય, એક સિમ્પલ છે, ઉદાહરણ આપું, તમે તમારા ઘરથી કોઈ જગ્યાએ જવા માટે નીકળો છો, તો એ જે તમારું ઘર છે તો એને એઝ ઇટ ઇઝ ઉગમ બિંદુ તરીકે કન્સિડર કરાશે. શું કન્સિડર કરાશે? એને વન કાઇન્ડ ઓફ ઉગમ બિંદુ તરીકે કહેવાય. કે જ્યારે તમે, એક સિમ્પલ છે, તમે ગતિ કરવાનું ક્યાંથી સ્ટાર્ટ કરો કે સાહેબ હું મારા ઘરેથી સ્ટાર્ટ કરું, તો એઝ ઇટ ઇઝ એ ગતિ થશે, એ ઉગમ બિંદુ કહેવાશે. ઉગમ બિંદુ એટલે કે જ્યારે કોઈ પદાર્થ જે બિંદુથી ગતિ કરવાનું સ્ટાર્ટ કરે છે, જે બિંદુથી ગતિ કરવાનું ચાલુ કરે છે, તો એને બેઝિકલી શું કહે છે? ઉગમ બિંદુ. અથવા તો ત્રણેય અક્ષોના છેદન બિંદુને એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ, આ ત્રણેય અક્ષોના છેદન બિંદુને તમે શું કહો છો? ઉગમ બિંદુ કહો છો. અહીંયા હું લખી દઉં છું, કિસકો બોલતે હૈ ઉગમ બિંદુ, મેરે પ્યારે બિંદુ, ઉગમ બિંદુ. ઠીક હૈ, પક્કા? કે અંદર 3 ડાયરેક્શન હોતી હૈ, એક એક્સ એક્સિસ હોતા હૈ, દૂસરા વાય એક્સિસ હોતા હૈ, તીસરા ઝેડ હોતા હૈ. ઠીક હૈ, પક્કા? ઓકે, સૌથી પહેલાં શું થાય છે કે 3 અક્ષ કે સાહેબ એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. જ્યારે હું એક્સ અક્ષની અંદર ગતિ કરતો, ધારો કે એક એક્ઝામ્પલ આપું છું કે એક વ્યક્તિ છે, એક વ્યક્તિ છે એ એક્સ અક્ષની અંદર 10 મીટર પર સેકન્ડના વેગથી શું કરે છે? ગતિ કરે છે. તો એ શું થયું? વિદ્યાર્થી મિત્રો સમજોઈએ, 10 મીટર પર સેકન્ડ એ મૂલ્ય થશે અને એક્સ દિશાની અંદર ગતિ કરે છે, તો એક્સ દિશા એ શું થઈ ગઈ? એની એઝ ઇટ ઇઝ દિશા થશે, અને પરિણામે એ કઈ રાશિ તરીકે કન્સિડર થશે? કે સાહેબ એ સદિશ રાશિ તરીકે કન્સિડર થશે. તો વેગ એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તેને તમારે દર્શાવવું હોય તો તમે આ રીતે એના ઉપર આ નાનું સકડું તીર તરીકે તમે શું કરો છો? એને દર્શાવી શકો છો. ક્લિયર? સદિશ રાશિ છે તમે કઈ રીતે ઓળખશો? કે એક તો સાહેબ એને દિશા હશે અને એક બીજું શું હશે? એને મૂલ્ય હશે. તો એને મારે કઈ રીતે અલગ રીતે દર્શાવી? તો એક તો નાના સકડું તીર વડે દર્શાવો, અથવા તો એને ઘાટા અક્ષરો વડે પણ તમે દર્શાવી શકો છો. એને બે રીતે દર્શાવાય છે, એક તો ઘાટા અક્ષરો અને એક એને એઝ ઇટ ઇઝ ઉપર તીર વડે પણ દર્શાવી શકાય છે. આ એઝ ઇટ ઇઝ અહીંયા ઘાટા અક્ષરો જો વિદ્યાર્થી મિત્રો, આ મેં ઘાટા અક્ષરથી દર્શાવી, બરાબર છે? અહીંયા વેગ એ સદિશ રાશિ છે. અહીંયા બીજી રીતે લખવું હોય, બીજું એક્ઝામ્પલ લઈએ છે, પ્રવેગ. સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર થશે તો તમને શું મળશે? પ્રવેગ. એ તો જ્યારે તમે આગળ અભ્યાસ કરશો એટલે તેની વ્યાખ્યા ઓલરેડી આવી જશે. હાલ પૂરતી સમજવા પૂરતી, વેગ એટલે કે એકમ સમયની અંદર કાપેલા અંતરને તમે વેગ કહો છો, તેને એક તો તીર વડે અને એક ઘાટા અક્ષર વડે દર્શાવે છે. હવે પ્રવેગની વાત કરીએ છીએ, તો પ્રવેગ એટલે શું? કે સમયની સાપેક્ષે વેગમાં શું થશે? ફેરફાર થશે. એક ઉદાહરણ લઈ લઉં છું, વી બરાબરના સૂત્ર લખું છું, વી બરાબર d/t. હવે પ્રવેગ છે તો પ્રવેગનું સૂત્ર લખીએ છીએ, એ ઇઝ ઇક્વલ ટુ v/t. ઓકે, એનો સદી સ્વરૂપે થવો તો એક તો તીર વડે અને એક એને ઘાટા, એક એઝ ઇટ ઇઝ ઘાટા અક્ષર વડે પણ તમે શું કરો છો? એને એઝ ઇટ ઇઝ દર્શાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ને માત્ર સદિશ છે. સદિશ એટલે કે જે ભૌતિક રાશિને માત્ર મૂલ્ય અને દિશા બંને હશે તેને બેઝિકલી સદિશ કહીએ છીએ. ઓકે, લાસ્ટ સેક્શનની અંદર જે ભૌતિક રાશિ છે એ ભૌતિક રાશિની અંદર 3 સબ પાર્ટિકલ હતા, સબ પાર્ટ્સ હતા. એક હતો રેશિયો, મતલબ કે ગુણોત્તર. બીજો હોય છે અદિશ, કે જે આજે આપણે શરૂઆતની અંદર ભણ્યા, અને ત્રીજો છે સદિશ.
જે હાલ ભણ્યા. ઓકે, શરૂઆતની અંદરથી એકવાર ફરીથી આપણે એક રિવિઝન કરીએ છીએ. સૌ પ્રથમ કે ભૌતિક રાશિ શું છે, વોટ ઇઝ ધ ફિઝિકલ ક્વોન્ટિટી. ભૌતિક રાશિ શું છે કે એક એવી રાશિ કે જેને સતત વર્ણન કરી શકાય, તેને નિયમના રૂપમાં રજૂ કરી શકાય અને સાથે સાથે તેને માપી પણ શકાય તેવી રાશિને તમે ભૌતિક રાશિ કહો છો. ભૌતિક રાશિની અંદર સુખ દુઃખ કે સાહેબ એ બી જીવનની ઘટના જ છે, એ બી દર્શન કરી શકાય, પણ એને માપી બાપી શકાય નહીં, એના કારણે એ આવે નહીં. એઝ ઇટ ઇઝ તમારે કહેવું હોય તો લંબાઈ છે, દળ છે વગેરેને વગેરે તમે ભૌતિક રાશિ તરીકે કન્સિડર કરી શકો છો. ઓકે, હવે વાત કરીએ છીએ અધીશ રાશિ કે અધીશ રાશિની અંદર શું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અધીશ રાશિ એક એવી રાશિ છે કે જેને માત્ર ને માત્ર શું હોય છે કે સાહેબ એને માત્ર ને માત્ર મૂલ્ય હશે અને દિશા હશે નહીં. ઓકે, એઝ ઇટ ઇઝ એના વાત કરીએ છીએ સદીશની કે સાહેબ સદીશ શું છે કે સદીશ એક એવી રાશિ છે કે સદીશ કે જેને મૂલ્ય પણ હશે અને સાથે સાથે તેની દિશા પણ હોય છે. ધારો કે એક્ઝામ્પલ આપ્યું છે મેં, વેગ છે એક પદાર્થ છે, એક વસ્તુ છે, એક વ્યક્તિ છે કે જે એક્સ અક્ષની અંદર 10 મીટર પર સેકન્ડના વેગથી શું થાય છે, સતત સતત ગતિ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા પહેલાં સદીશ એટલે મગજમાં એ ક્લિયર થઈ જવું જોઈએ કે જેને મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે, મેગ્નિટ્યુડ બી હશે અને ડાયરેક્શન પણ હશે. હવે વાત કરીએ તેના સનાવડ દર્શાવાય, એક તો એને આ તીર વડે દર્શાવાય છે અને એક એને ઘાટા અક્ષરો વડે દર્શાવાય છે. વેગ છે, પ્રવેગ છે, ટોર્ક છે વગેરે વગેરે તમને એઝ ઇટ ઇઝ સદીશ રાશિ તરીકે કન્સિડર કરી શકો છો. હવે એક બીજા ટોપિકની ચર્ચા કરીએ છીએ કે સાહેબ શું, હા એ તો હું કહે એટલે તમને ખબર પડી જ જશે કે તમે શું તલે ઉઠાવે છે. ચાલો હવે વાત કરીએ છીએ એક નવા ટોપિકની અંદર કે જેને આપણે મૂળભૂત ભૌતિક રાશિ મુખ્યત્વે, હા એક નાનું સમજણ આપી દઈએ કે ઘણીવાર એવું બી થતું હોય કે અમુક રાશિ એવી હોય કે ના તો સદીશમાં પણ હોય ના તો અદિશમાં પણ હોય, કે જેની મૂલ્ય પણ સતત બદલાતી હોય, જેની દિશા પણ સતત બદલાતી હોય, બરાબર છે. તો એવી રાશિને ટેન્ઝર્સ કહે છે. ટેન્ઝર્સ એટલે શું કે ના તો તે અદિશની અંદર કન્સિડર કરી શકાશે ના તો એ સદિશની અંદર કન્સિડર કરી શકાય. સદિશ પણ ના હોય અથવા તો અદિશ પણ, એક ઉદાહરણ આપી દઉં તમને, જડત્વની ચાક માત્રા. જડત્વની ચાક માત્રા એ સતત ને સતત ભ્રમણ અક્ષ, સતત ને સતત પહેલાં અક્ષ એક્સ અક્ષમાં હોય, પછી ભ્રમણ કરીને વાયમાં જાય, પછી ભ્રમણ કરીને ઝેડમાં જાય છે. તો એઝ ઇટ ઇઝ એક્સ વાય ને ઝેડ એના પર કોઈ જ પ્રકારનું દિશાનું ચોક્કસ મૂલ્ય હોતું નથી, તથા એની ગતિ દરમિયાન, એની ભ્રમણક્ષ દરમિયાન એની ગતિમાં વધારો પણ થશે, એના મૂલ્યમાં ઘટાડો પણ થાય છે. તો એવી ભૌતિક રાશિ કે ના તો તેને સદીશ વડે દર્શાવી શકાય ના તો તેને અદિશ વડે દર્શાવી શકાય, તો એવી ભૌતિક રાશિને બેઝિકલી તમે ટેન્સર્સ કહો છો. શું કહો છો વિદ્યાર્થી મિત્રો? ટેન્સર્સ. ઓકે, ટેન્સર્સ એક કે જે અદિશ પણ ના હોઈ શકે અથવા તો સદીશ પણ ના હોઈ શકે. હવે એક મહત્ત્વની એક બીજી એક ચર્ચા કરું છું કે ટેન્સર્સ કે જે માત્ર ને માત્ર એક ખ્યાલ છે, બરાબર છે, જ્યાં કે આપણે ભણવામાં આવતું નથી, આ તો એક અલગ ભૌતિક રાશિ તરીકે આપણે ભણાવતા હતા એની સાથે સાથે ઇન્ક્લુડ કરી ચૂકેલા છીએ કે ટેન્સર્સ કે ના તો સદીશ હશે અથવા તો અદિશ હશે, જડત્વની ચાક માત્ર તમે કન્સિડર કરી શકો છો. હવે વાત કરીએ છીએ મૂળભૂત એકમની. હવે રાશિ તો તમે ભણી ચૂકેલા કે હા સાહેબ રાશિ છે, તો રાશિ હોય ને તો સાથે સાથે એનો એકમ પણ હોય. તો એઝ ઇટ ઇઝ રાશિ કઈ કે સાહેબ મુખ્યત્વે ભૌતિક રાશિ. ભૌતિક રાશિની અંદર લંબાઈ આવશે, દળ આવશે, સમય આવશે, તાપમાન આવશે, વિદ્યુત પ્રવાહ આવશે, દ્રવ્યનો જથ્થો આવશે અને જ્યોતિ તીવ્રતા પણ આવશે. હવે વાત કરીએ છીએ મૂળભૂત એકમ. મૂળભૂત એકમની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત એકમ અને સાધિત એકમ એ લખીએ છીએ સાધિત એકમ. મૂળભૂત એકમ ને સાધિત એકમમાં શું ફરક? વિદ્યાર્થી મિત્રો સમજો, મૂળભૂત એકમ કે જેની અંદર મૂળભૂત ભૌતિક રાશિ હશે, તો સાધિત એકમ જે સાધિત રાશિ એવું હોય નહીં. હવે બેઝિકલી મૂળભૂત એકમની અંદર મૂળભૂત ભૌતિક રાશિની અંદર શું હોય છે? મૂળભૂત ભૌતિક રાશિ એટલે કંઈ, દાખલા તરીકે ઉદાહરણ આપું તમને, લંબાઈ છે, ઉદાહરણ આપું, સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમજીએ લંબાઈ. લંબાઈ શેમાં મપાશે કે સાહેબ મીટરમાં મપાશે. સમય શેમાં હશે કે સાહેબ સેકન્ડમાં હશે. પછી દળ શેમાં હશે કે સાહેબ દળ કે કેજીમાં હશે. હવે સમજો MLT અને સમય. ઓકે ચાલો, આ મુખ્યત્વે ત્રણ, લંબાઈ, દળ અને સમય.
આ મૂળભૂત રાશિ છે કે આ મૂળભૂત રાશિ એ દરેકે દરેક જગ્યાએ તમને મૂળભૂત કોઈ બી જગ્યા હોય, કોઈ બી એકમ હોય તો આ હંમેશા તમને જોવા મળશે મળશે ને મળશે. હવે આ જે રાશિ પરથી જે નવા એકમો તૈયાર થાય છે એને બેઝિકલી સાધિત એકમ કહે છે. હું એક એક્ઝામ્પલ સાથે સમજાવું છું. ધારો કે વેગ છે, વેગ કે ભાઈ સાધિત રાશિ તરીકે કન્સિડર કરી શકાશે, સાધિત એકમ તરીકે. વેગ એટલે શું કે એકમ સમયની અંદર પદાર્થે કાપેલા અંતરને તમે વેગ કહો છો. વેગ એટલે કે ડી બાય ટી. ડી એટલે શું કે ડી એટલે કે અંતર, અંતર સમયમાં અપાશે મીટરમાં. ટી એટલે શું, સમય, એટલે મીટર પર સેકન્ડ. મતલબ કે આ જે ત્રણ મુખ્યત્વે એકમ છે, આ જે ત્રણ મૂળભૂત એકમ છે, આ ત્રણ એકમ પરથી નવા જે એકમ બનાવવામાં આવે છે, ધારો કે મીટર પર સેકન્ડ, તો એક નવો એકમ તૈયાર થયો. તો આ જે નવા એકમ છે, આ નવા એકમને તમે બેઝિકલી કહો છો સાધિત એકમ. શું કહો છો વિદ્યાર્થી મિત્રો? સાધિત એકમ. ઓકે, બીજું એક એક્ઝામ્પલ લઉં છું. પ્રવેગ, પ્રવેગ પિન્ટો અહીંયા ધ્યાન આપજો. પ્રવેગ, પ્રવેગની અંદર કે પ્રવેગ એટલે શું કે સર, સમયની સાપેક્ષે વેગમાં ફેરફાર કરશો એટલે કે વી બાય ટી. વેગ એટલે શું થશે, મીટર પર સેકન્ડ. હા સાહેબ, હમકો આતા હૈ ઇતના જીત નહીં આયેગા તો કા કરેંગે સાયન્સ કે અંદર. ઠીક હૈ, ચલો. વેગ વેલોસિટી, વેલોસિટી કા મીટર પર સેકન્ડ આયા, ટી મતલબ સેકન્ડ, ટી કા સેકન્ડ આપને લિખા હૈ. ઠીક હૈ, ચલો સી મીટર પર સેકન્ડ સ્ક્વેર. યે અપનને નયા યુનિટ ડિરાઇવ કિયા, તો ઇસકો બોલતે ડિરાઇવ યુનિટ્સ. ઓકે મિયા સાહેબ, તમે શું ઇંગ્લિશમાં કહ્યા કહેશે વાળું છે, ચલો કશો વાંધો નહીં. હવે ધ્યાન રાખશો અહીંયા મૂળભૂત એકમ કે જે એકમની મદદથી નવા એકમો તૈયાર કરી શકાય એને બેઝિકલી મૂળભૂત એકમ કહે છે. સાધિત એકમ કે મૂળભૂત એકમ પરથી બનાવેલા નવા એકમોને તમે શું કહો છો, સાધિત એકમ કહો છો. સાધિત એકમની અંદર ઉદાહરણ લઈએ તો વેગ છે, તો વેગ બરાબર ડી બાય ટી. ડી એટલે કે સાહેબ લંબાઈ. આપ કિધર ભી જાઓ, એક્સ મેં જાઓ, વાય મેં જાઓ, ઝેડ મેં જાઓ, વાસ્તવમાં અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, આ તો અહીંયા ચર્ચા કરીએ છીએ. એક્સ અક્ષ હંમેશા તમારી આંખની સમકક્ષ હશે. સમજો વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ બી જગ્યાએ એક્સ અક્ષ નક્કી કરવો હોય, વાય અક્ષ નક્કી કરવો હોય કે ઝેડ અક્ષ, તો કઈ રીતે કે એક્સ અક્ષ એ હંમેશા તમારી જે આંખોની દ્રષ્ટિ છે એની સામેની સામે જ હશે, એ એક્સ અક્ષ થશે. બીજો થશે વાય અક્ષ. વાય અક્ષ એટલે તમારા મસ્તકની ઉપર, મસ્તકની ઉપરનો જે અક્ષ છે એને તમે શું કન્સિડર કરો છો, વાય અક્ષ. અને ઝેડ એક્સ કે સાહેબ ઇધર, વાસ્તવમાં આ ત્રણ ડાયમેન્શન છે કે આ જે બોર્ડ છે એ બોર્ડ માત્ર ને માત્ર એક્સમાં અને વાયમાં છે, થર્ડ ડાયમેન્શન નથી. થર્ડ ડાયમેન્શન વાસ્તવમાં અહીંયા ઝેડ એક્સ તમારો બહાર આવતો હશે. આ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો સમજો, આ એક્સ થશે, આ વાય થશે અને ઝેડ એક્સ તમારો આ બોર્ડની લંબ હશે, એટલે કે બહારની બહાર તરફની દિશાની હશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો એઝ ઇટ ઇઝ એક્સ, વાય અને ઝેડ ગમે તે દિશા નક્કી કરો, દિશાની અંદર તમે ગતિ કરતા હશો, તો એઝ ઇટ ઇઝ દિશા અને મૂલ્ય બંને હોય તેને બેઝિકલી તમે સદિશ રાશિ કહો છો. અદિશ કે જેને માત્ર ને માત્ર મૂલ્ય હોય, ઓનલી મેગ્નિટ્યૂડ હોય તેને બેઝિકલી. ઉદાહરણ આપી દઈએ તો એક છે લંબાઈ કે સર મીટર, એક છે દળ તો કે કેજી, એક છે સમય તો સેકન્ડ. ઓકે, બેઝિકલી અહીંયા ફરીથી એકવાર ઉદાહરણ સાથે સમજીએ છીએ. અદિશ અને સદિશ, અદિશને માત્ર ને માત્ર શું હશે કે સાહેબ મેગ્નિટ્યુડ, એટલે કે મૂલ્ય. જ્યારે અદિશ સદિશ હશે તેને મૂલ્ય પણ હશે અને દિશા પણ હશે. આને માત્ર સંજ્ઞા વડે દર્શાવી શકાય. જ્યારે આને તીર વડે અથવા તો તેને ઘાટા અક્ષર વડે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે સમય, એને એસ એઝ ઇટ ઇઝ દર્શાવી શકાય. એના પછી છે ઉદાહરણ લઈએ તો એના પછી વેગ કે જેને દર્શાવવા માટે આ રીતે તીર વડે દર્શાવો અથવા તો તેને ઘાટા અક્ષર વડે દર્શાવો. ક્લિયર? 100%? ઓકે, ચલો. આ તો સદિશ અદિશની વાત કરી. હવે એના પછીની વાત કરીએ છીએ મૂળભૂત એકમ ને સાધિત એકમ. મૂળભૂત રાશિના જે એકમ હોય છે એ એકમને મૂળભૂત એકમ તરીકે કન્સિડર કરી શકાશે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ એકમ પદ્ધતિની ચર્ચા કરીશું. સીજીએસ એકમ પદ્ધતિ છે, એસપીએસ છે, એમકેએસ છે, એસઆઈ છે, કે જે અત્યારની હાલની દ્રષ્ટિએ વિજ્ઞાનની અંદર મૂળભૂત એકમ તરીકે કન્સિડર કરવામાં આવે છે. અત્યાર સુધીના આજના લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો ભૌતિક રાશિ છે,
ભૌતિક રાશિના મુખ્યત્વે ત્રણ પ્રકાર થશે. ગુણોત્તર થશે, સદિશ થશે, અદિશ થશે. સદિશને મૂલ્ય અને દિશા બંને હોય છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખો, અદિશને માત્ર ને માત્ર મૂલ્ય હોય છે, દિશા હોતી નથી. તો એઝ ઇટ ઇઝ મૂલ્ય અને દિશા બંને હોય તો સદિશ થશે, માત્ર મૂલ્ય તો અદિશ થશે. એના પછી મૂળભૂત એકમ ને સાધિત એકમ. મૂળભૂત એકમ પરથી જે નવા એકમ તારવામાં આવે છે, ધારો કે વેગનો નવો એકમ બન્યો મીટર પર સેકન્ડ, પ્રવેગનો નવો એકમ બન્યો મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આ બધા એકમો કેવા થશે? સાધિત એકમ કહેવાશે. અને મૂળભૂત રાશિના જે એકમો છે એ મૂળભૂત રાશિના એકમોને તમે શું કહો છો? મૂળભૂત એકમ. ઓકે, આ એકમોની મદદથી નવા નવા રાશિ, નવા નવા એકમો તમે જાતે બનાવી શકો છો કે જે આગળના ધોરણની અંદર આપણે અભ્યાસ કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે જે ભણાવ્યું છે એ કમ્પલસરી રીડિંગ કરો. તમને નોટ્સ આપેલી છે, કોન્સ્ટન્ટ એનું રીડિંગ કરો, અભ્યાસ કરો. ના ખબર હોય તો તમે જે તે સંપર્ક, જે તે સરનો સંપર્ક પણ કરી શકો છો એઝ ઇટ ઇઝ. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર એકમ પદ્ધતિનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.